नमस्कार, હું ચોવિયંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 1100 થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરાયો। અન્નકૂટ એટલે ભગવાન પ્રત્યેનો ભક્તિનો ઉત્સાહ। ભરૂચના સહયોગ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કસકમાં આવેલ વડીલોના ઘરમાં રહેતા વડીલો સાથે મળીને દિવાળી પર્વની ઉજવણી કરાઈ। हिंदू संस्कृति की परंपरा प्रमाण अन्नकूट नु विशेष महत्व रहेलू छे। जाडेश्वर बीएपीएस स्वामीनारायण मंदिर खाते भगवान श्री स्वामीनारायण अने भगवान श्री राधा स्वामी, भगवान श्री सीताराम, गणपति जी, हनुमान जी, शंकर पार्वती जी सहित भगवान समक्ष आज भव्य अन्नकूट नु आयोजन स्वामीनारायण मंदिर जाडेश्वर अनुयायी द्वारा તેઓના ઘરેથી 1100 થી વધુ શાકાહારી વાનગીઓ બનાવી ભગવાનને આજે વહેલી સવારે ભવ્ય રીતે સજાવટ કરી ગોઠવણી કરી ભગવાનને તમામ વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી। સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આજરોજ બપોરે 12 કલાકે મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું હતું। અન્નકૂટના દર્શનનો લાભ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અને અન્ય શહેરીજનો તેમજ ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી ભગવાન શ્રી સ્વામિનારાયણના અન્નકૂટના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ત્યારે આ અન્નકૂટ આજે રાત્રે 8 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે દર્શનાર્થે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના નિર્દેશ પ્રમાણે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેવું કોઠારી સ્વામીએ જણાવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આજે અન્નકૂટનો પવિત્ર દિવસ છે। અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી રાધાકૃષ્ણ, ભગવાન શ્રી સીતારામ, ભગવાન શ્રી શિવ પાર્વતીજી, હનુમાનજી, ગણપતિજી વગેરે આવા દેવો સમક્ષ સુંદર 1100 થી પણ વધારે શાકાહારી વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવેલો છે। અહીંયા ભરૂચમાં જ રહેતા એવા સેંકડો ભક્તોએ પોતાના ભક્તિભાવથી અન્નકૂટની વાનગી તૈયાર કરી વહેલી સવારે મંદિરે લાવી અહીંયા ભગવાન સમક્ષ સુંદર કલાત્મક ગોઠવણી કરવામાં આવી છે અને એની ભવ્ય મહાઆરતી થઈ। અનેક મહાનુભાવો ભરૂચ અંકલેશ્વરની યેડીસીમાં રહેતા કંપન અનેક યુનિટેડ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેંકડો ભક્તોની હાજરીમાં મહાઆરતી સંપન્ન થઈ અને હવે સાંજે 8 વાગ્યા સુધી આ દર્શન ખુલ્લા રહેશે। આ અન્નકૂટના દર્શન ભગવાન પ્રત્યેની ભક્તિનો એક અનેરો અવસર છે અને આવા અન્નકૂટના દિવસે ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવી ભક્તો પોતાની ભક્તિ અર્પણ કરે છે। ભરૂચ શહેરમાં સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ કેટલાય વર્ષોથી શહેરીજનોના જરૂરિયાતમંદોની સેવા કરે છે, જેના ભાગરૂપે દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘરમાં રહેતા વડીલો સાથે દિવાળીના મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે, જેથી ગત રોજ ટ્રસ્ટના સભ્યોએ વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી, જેમાં આ વડીલોને શાલ, ચપ્પલ, સાડી આપવામાં આવ્યા હતા, જ્યારે રાત્રિ તેમને ભોજન કરી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, મોડમોડી સમાજના આગેવાન, સમાજના અધ્યક્ષ શંકર ગાંધી, ભરૂચનગરના કાર્યવાહ રાકેશ ગોસ્વામી અને સામાજિક કાર્યકર દીપિકા સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી। ભરૂચમાં આવેલ શકુનિકા વિહાર જિનાલય ખાતે જૈનાચાર્ય તીર્થોદ્વારક પૂજ્ય ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી
महाराजनी पुण्यतिथि निमित्ते श्रद्धांजलि अने गुणानुवाद सभानुं आयोजन करायुं हतुं, जेमां मोटी संख्यामां जैन समाजना अनुयायीओ हाजर रह्या हता। समग्र देशमां भ्रमण करी नैतिक आध्यात्मिक मूल्योनी आलेख जगावनार जैनाचार्य तीर्थोद्वारक पूज्य गुरुदेव विक्रम सुरीश्वरजी महाराजे अमदावाद शांतिनगर खाते समाधि लीधी हती, जेने आज रोज 37 वर्ष पूर्ण थता लगभग 250-300 साधु साध्वीओए आज रोज 37मी पुण्यतिथि निमित्ते पुण्यतिथिनी उजवणी करी हती। जेना भागरूपे भरूचना श्रीमाळी पोळ खाते आवेल शकुनिका विहार जिनालय खाते तेमने श्रद्धांजलि आपवानो कार्यक्रम योजायो हतो, जेमां जैन महासंघना शांतिलाल श्रॉफ अने मांगीलाल द्वारा श्रद्धांजलि आपवामां आवी हती। आ प्रसंगे मोटी संख्यामां जैन अनुयायीओ उपस्थित रह्या हता। મહાસંઘ જેમાં ભરૂચના 7 સંઘો જોડાયેલા છે, એ સંઘ આયોજિત ભરૂચ જૈન તીર્થ સમરી વિહાર તીર્થના ઉદ્ધારક જીર્ણોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબની આજે 37મી પુણ્યતિથિ છે। આ શુભ દિવસે, આ પવિત્ર દિવસે એમના સમુદાયના કચ્છાધિપતિ વિક્રમ રાજેશ્વરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય વિશ્વાસુશ્વરજી મહારાજ સાહેબ, સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો, બહેન મહારાજના નિશ્રામાં આજે ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું। એમને ગુરુદેવના ગુણોનું સર્વસંગના સમક્ષમાં એમના ગુણોનું વર્ણન કર્યું અને સૌને પ્રભાવિત કર્યા। આ પરમ ઉપકારી વિક્રમસુરીશ્વરજી મહારાજ સાહેબ ખૂબ જ પ્રખ્યાત સાધુ સમુદાયમાં મહાન એવા સાધુ હતા કે જેમને કદી જિંદગીમાં કોઈની નિંદા કરી નથી, એવા આ પરમ ઉપકારી ગુરુદેવને અમે સંઘ કોટી કોટી વંદન કરીએ છીએ। આજના પ્રસંગે આ ગુણાનુવાદ સભામાં આજે ચતુર્વિંગ સંઘ ભેગો થયો છે અને આ મહારાજ સાહેબને આજે અમે હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અને સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। શુભમ કે માર્ટ, કેમ છો ભરૂચ, આપને હાર્દિક આમંત્રણ છે ભવ્ય શુભારંભ। શુભમ કે માર્ટ, તારીખ 27 ઓક્ટોબર 2023, સિટી સેન્ટર, બસ સ્પોટ, સ્ટેશન રોડ, ભરૂચ। દરરોજ MRP થી ઓછામાં ઓછી 9-90% સુધીની છૂટ, ગ્રોસરી સામાન, ડેલી નીડ્સ, ઘરેલું ઉપકરણો, બર્તન અને સ્ટીલ, કિચન અને સ્ટીલ યુટેન્સિલ્સ, ઘરની સજાવટ, પરંપરાગત અને નવીનતમ ફેશન। શુભમ કે માર્ટ, ભવ્ય શુભારંભ, તારીખ 27 ઓક્ટોબર 2023, સિટી સેન્ટર। પિછલે 30 સાલો સે મેરી ફેશન્સ ભરૂચ કે પબ્લિક કે લિયે વન સ્ટોપ સોલ્યુશન રહા હૈ, ફેશન, સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ્સ કે લિયે। એન્ડ હમે બહોત ખુશી હો રહી હૈ યે બતાતે હુએ કે અબ હમ યહી લેગેસી અંકલેશ્વર મે ભી લા રહે હૈ। એઝ અ ટ્રસ્ટેડ ફેમિલી વેર સ્ટોર વિથ અ રિચ હિસ્ટરી, हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स। हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी, स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स। हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है, वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल। फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स। तो विजिट करिए मेवरी फैशंस, जहां आपको मिलेंगे अ वाइड वैरायटी ऑफ क्लोथिंग फॉर मेन, वुमेन एंड किड्स। हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजंस एंड प्रेफरेंसेस। वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली। और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी। सो विजिट मेवरी फैशंस, ओमकार 2 कॉम्प्लेक्स, स्टेशन रोड, अंकलेश्वर टुडे एंड एक्सपीरियंस द बेस्ट इन मल्टी ब्रांड फैमिली स्टोर। ઈવા મેટર્નિટી હોમ સ્ત્રીઓ માટે વિશ્વસનીય કેન્દ્ર છે। અહીં સ્ત્રીઓની તરુણાવસ્થાથી શરૂ થઈને મેનોપોઝ સુધીની સંપૂર્ણ અને સમજપૂર્વક કાળજી લેવામાં આવે છે। અમે ગર્ભાવસ્થા તથા સ્ત્રી રોગને લગતા તમામ પ્રશ્નો અને એ સાથે જોડાયેલા લાગણીના પાસાને સમજીને વિશિષ્ટ સહકાર તથા સારવાર પૂરી પાડીએ છીએ।
અમારી ક્ષમતા અને પ્રવીણતાનો વધુમાં વધુ ઉપયોગ કરી આપને સર્વોત્તમ સારવાર આપી શકે તે માટે અમારો બનતો પ્રયત્ન કરીએ છીએ। અહીં તમે અનુભવી શકશો કે તમે એક વિશ્વસનીય સ્થળ પર છો, આથી આજે જ આપની તંદુરસ્તીની સુંદર સફર ઈવા સાથે શરૂ કરો। ઉપલબ્ધ સારવાર: ગર્ભવતી માતાની સંપૂર્ણ કાળજી તથા સારવાર, નોર્મલ ડિલિવરી, પીડા રહિત ડિલિવરી, જોખમી ડિલિવરી તથા સિઝેરિયન ઓપરેશનના નિષ્ણાંત, નિસંતાનપણુંની વૈજ્ઞાનિક તથા આધુનિક સારવાર, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, લેપ્રોસ્કોપી ઓપરેશનની સુવિધા, કુટુંબ નિયોજનનું ઓપરેશન તથા યોગ્ય માર્ગદર્શન, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરની સંપૂર્ણ તપાસ તથા આધુનિક સારવાર, એચપીવી વેક્સિનની સુવિધા ઉપલબ્ધ, રજોનિવૃત્તિને લગતી તમામ સમસ્યાનું નિદાન, 3D તથા કલર ડોપલર સોનોગ્રાફી, મેડિક્લેમની સુવિધા ઉપલબ્ધ। અંકલેશ્વર જીઆરડીસી પોલીસની ટીમ દિવાળીને અનુલક્ષીને નાઇટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે સારંગપુરના લક્ષ્મણનગર ખાતે બાલાજી મેડિકલ સ્ટોર નજીક જાહેરમાં કેટલાક કિસ્મો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા, જે આધારે દરોડા પાડતા ત્યાં જુગાર રમતા કંપનીના કમલેશ્વરી અશરફી મંડલ, મુકેશ બનારસી પ્રયાગી મંડલ, કિશન દેવાનંદ મંડલ અને દીપક લુટન મંડલ ને સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે દાવ પર લગાવેલા રોકડા રૂપિયા 11,450, અંગ ઝડપીમાંથી 16,830 રૂપિયા મળી કુલ 28,280 રૂપિયા રોકડ જપ્ત કરી ચારે જુગારિયાઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 1100થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરાયો। અન્નકૂટ એટલે ભગવાન પ્રત્યેનો ભક્તિનો ઉત્સાહ। ભરૂચના સહયોગ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કસકમાં આવેલ વડીલોના ઘરમાં રહેતા વડીલો સાથે મળીને દિવાળી પર્વની ઉજવણી કરાય। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા, નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।